નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. પાકિસ્તાન ક્રિકેટમાં બવાલ જાણે યથાવત હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ જકા અશરફે રવિવારે બાબર આઝમની અંગત ચેટ લાઇવ ટીવી પર લીક કરી હતી તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. પીસીબી ચીફના આ એક્શન પર ઉભા થઈ રહ્યા છે સવાલો. જોકે બાબર આઝમે આવું કરવાની પરવાનગી આપી હતી કે નહીં તે અંગે કોઈ જાણતું નથી. એવામાં શું તેઓએ લાઇવ ટીવી પર પોતાના અંગત મેસેજ શેર કરવાની પરવાનગી આપી હતી કે નહીં? આ રીતે ટીવી પર ખાનગી વાતચીત લીક કરવી એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે. આવા અનેક સવાલો અનેક ચર્ચા ચગદોળે ચડી છે અને લઈ પાકિસ્તાનમાં હડકંપ મચી જવા પામ્યો હોવાની પણ ખબર છે. આ ચેટમાં શું હતું વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, 28 ઓક્ટોબરે લતીફે એક પાકિસ્તાની ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પીસીબી ચીફ જકા અશરફ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના કોલ અને મેસેજને નજરઅંદાજ કરી રહ્યા છે. પીસીબીના વડા જકા અશરફે તેમના પર લાગેલ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. તેઓએ ન્યૂઝને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યું કે પાકિસ્તાની કેપ્ટન ક્યારેય તેમનો સીધો સંપર્ક તેમણે કર્યો નથી. પોતાની વાત સાબિત કરવા માટે પીસીબી ચીફે બાબર આઝમની એક ચેટ ઇન્ટરવ્યુઅર સાથે શેર કરી હતી. આ ચેટ બાબર આઝમ અને પીસીબી સીઈઓ સલમાન નસીર વચ્ચે થઈ હતી. દર્શક મિત્રો, પીસીબી ચીફ જકા અશરફ દ્વારા શેર કરવામાં આવેલ વોટ્સએપ મેસેજમાં શું હતું, આ ચેટમાં શું હતું તે અંગે વાત કરીએ તો જકા અશરફે ટીવી ચેનલ સાથે શેર કરવામાં આવેલ મેસેજમાં સલમાન નસીર બાબરને પૂછે છે કે ટીવી અને સોશિયલ મીડિયા પર એવી અફવા ચાલી રહી છે કે તમે જકા અશરફને ફોન કર્યો હતો જેનો તેમણે જવાબ આપ્યો ન હતો. તમે જકા અશરફને ફોન કર્યો હતો જેનો જવાબ ન આપ્યો હતો આ ચેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એમ સવાલ પૂછાયો હતો કે શું તમે ખરેખર પીસીબી અધ્યક્ષને ફોન કર્યો હતો, જેના જવાબ પર બાબરે એવું કહ્યું કે તેણે પીસીબી ચીફને ફોન ન કર્યો હતો. બાબરનો અંગત સંદેશ, અંગત મેસેજ લાઇવ ટીવી શોમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. જ્યારે ચેટ બતાવવામાં આવી ત્યારે શોમાં હાજર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અઝહર અલી ગુસ્સે થઈ ગયા હતા તેવું પણ ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે શું પીસીબી અધ્યક્ષ કે ટીવી ચેનલે લાઇવ શોમાં અંગત મેસેજ બતાવતા પહેલા કેપ્ટનની પરવાનગી લીધી હતી. જ્યારે હંગામો થયો દર્શક મિત્રો, ત્યારે ટીવી એન્કર વસીમ બદામીએ આ અંગે સ્પષ્ટતા આપી. એમ કહ્યું કે તે વાતચીતને સાર્વજનિક કરવામાં સંકોચ અનુભવતા હતા, પરંતુ તેમણે તેને લાઇવ શોમાં પ્રસારિત કરવાનું નક્કી કરવાનું કારણ એ હતું કે પીસીબીના વડાએ તેને આવું કરવાની પરવાનગી આપી હતી. શો બાદ એન્કર વસીમ બદામીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો પણ શેર કર્યો જેમાં તેઓએ લાઇવ શોમાં મેસેજ બતાવવા બદલ માફી પણ માંગી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી બાબર આઝમ તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. જો કે હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જોઉં રહ્યું. આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.